ત્યાં લોકોને ભડકાવા ભરમાવાને ડરાવાને લલચાવાની જે રાજનીતિ થઈ, એવું માનું છું કે આવનારી લોકશાહી માટે આ ખતરારૂપ છે. બીજો મુદ્દો એ છે કે ઠાકોર સમાજ એ ઠાકોર સમાજ ખૂબ સંવેદનશીલ, સહનશીલ અને લાગણીશીલ સમાજ છે અને એ સમાજે મને ખૂબ લાડ ખૂબ પ્રેમ આપ્યો છે. આવનારા સમયમાં સમાજના અધિકાર માટે, આ સમાજના રક્ષણ માટે જ્યાં લડવાનું થાય, જ્યાં જે કરવાનું થાય, અલ્પેશ ઠાકોર હરમેશ આમની સાથે છે. પરંતુ કમનસીબી એ છે કે જે લોકો માટે લડ્યો એ જ લોકોએ જ્યારે જાતિવાદનો મોહરો આપ્યો, જ્યારે બદનામ કરવાનો પ્રયત્ન કર્યો, ત્યારે દુઃખ એ થાય કે ગરીબો માટે લડવું, ગરીબોના અધિકાર માટે લડવું અને ગરીબોને કંઈક આપવું એ ગુનો બનતો હોય એમ. અને જે રીતે ગામડાના સામાન્ય લોકો માટે લડ્યો અને એમની સામે ષડયંત્રથી અને જે રીતે લાલચથી હરાવવામાં આવ્યો, સહર્ષ સ્વીકાર કરું છું. પરંતુ અલ્પેશ ઠાકોર એ નવી તાકાત, નવા અધ્યાય અને નવા ઉર્જા સાથે હું પ્રજા વચ્ચે આવવાનો છું. જે હારનું કારણ છે એ જાતિવાદી પરિબળો છે, પ્રજાને ડરાવવાને લલચાવવાનું જે કામ થયું એ છે. પરંતુ આવું ક્ષણિક કોઈક વાર થતું હોય છે. અમે આફ્ટરઓલ છેલ્લે સત્યનો વિજય થતો હોય છે, એટલે સત્યનો વિજય થવાનો છે. અને આવનારા સમયમાં જે ગરીબો માટે લડું છું અને સવિશેષ હું બહુ છાતી ઠોકીને કહું છું, ઠાકોર સમાજ માટે હંમેશા લડ્યો છું, લડતો રહેવાનો અને સમાજના અધિકાર માટે ક્યારેય અલ્પેશ ઠાકોર મરતે દમ તક જપીને બેસવાનો. આવનારા સમયમાં સમય ઘણું બધું કહેશે, પરંતુ જે કઈ પરિસ્થિતિ થઈ છે એ આવનારા સમયમાં મારા પત્તા ખોલશે. સક્રિય રાજકારણમાંથી સંન્યાસ લેવાનો, અલ્પેશ સક્રિય રાજકારણમાંથી સંન્યાસ લેવાની વાત છે, કેવી પણ વાત આવે છે? કેવી રાજનીતિ? પક્ષપલટાની. પક્ષપલટા કરતા જે લોકોના અધિકારની વાત છે, જે વિસ્તારના અધિકારની વાત છે, જે લોકોને નડ્યો નથી, જે લોકોને હંમેશા મદદ કરી, એવા લોકો જ્યારે કટ્ટરવાદથી આવે, જ્યારે જાતિવાદથી આવે, ત્યારે દુઃખ થાય. રાજનીતિ એ લોકો માટે હોય છે, લોકો માટે કરતા હોય. ત્યારે જ્યારે કોઈ ગરીબો માટે લડતું હોય, સર્વ સમાજ માટે લડતું હોય, ત્યારે એની ઉપર જાતિવાદનો મોરો નાખી દેવામાં આવે, એને કટ્ટરવાદમાં ખપાઈ દેવામાં આવે, તો મને કોઈ જવાબ આપે કે છેલ્લા 5 વર્ષના આંદોલનમાં નથી અમે કોઈને હેરાન કર્યા, નથી કોઈને નડ્યા?